हेलो मित्रों, अब आपणे अहींया यूनिट टू ना रीड वन यूनिट टू नो रीड वन जो आपणे आगळ भणेला छीए बराबर अनफॉरगेटेबल वॉल्ट डिज्नी एनी बे मोस्ट आईएमपी शॉर्ट नोट्स आपणे अहींया शीखी लईए जे तमने एक्जाम में काम लागशे। पहली शॉर्ट नोट है आ लेसन नी, एनु टाइटल है वॉल्ट्स वॉल्ट डिज्नी सक्सेस फ्रॉम हॉर्स टू माउस। वॉल्ट डिज्नी सक्सेस फ्रॉम हॉर्स टू माउस अथवा एनुज बीजु नाम है वॉल्ट जर्नी फ्रॉम हॉर्स टू माउस। फ्रॉम हॉर्स टू माउस નીચેના પ્રશ્નો આપેલા છે બધા। ફર્સ્ટ ક્વેશ્ચન ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર, સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ હી સ્ટડી આફ્ટર આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટ, ત્રીજો પ્રશ્ન છે વોટ વોઝ હિઝ ડિસિઝન એટ ધ એજ ઓફ 21, ચોથો પ્રશ્ન છે હુ હેલ્પ હિમ બાય મની, પાંચમો પ્રશ્ન છે વિચ વોઝ હિઝ ફર્સ્ટ સિરીઝ, છઠ્ઠો પ્રશ્ન છે વિચ સિરીઝ વોઝ અ ગ્રેટ સક્સેસ, સાતમો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ, અને આઠમો પ્રશ્ન છે વોટ ડીડ હી ડુ આફ્ટર બીંગ સોલ્વન્ટ। દરેક પ્રશ્ન હું તમને શોર્ટ નોટમાં એક એક કરીને સમજાવતો જઈશ। પહેલાં પહેલો પ્રશ્ન જોઈએ, ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર, એટલે કે વોલ્ટ કેવો દેખાતો હતો, બરાબર વોલ્ટનું વ્યક્તિત્વ કેવું હતું એના વિશે જોઈએ। વોલ્ટ ડિઝની was a common child like others, but he was different from others too. તો વોલ્ટ ડિઝની કેવો દેખાતો હતો? તો વોલ્ટ ડિઝની જ્યારે નાનો હતો ત્યારે અન્ય બાળકો જેવો સામાન્ય હતો, પરંતુ એ બીજા કરતાં ઘણો અલગ હતો, જે બીજા બાળકો હતા એના કરતાં એ ઘણો અલગ હતો, બરાબર। હી હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી ability to think unbelievable thoughts. એની અંદર ન માની શકાય એવી વિચારવાની અદ્ભુત શક્તિ હતી એનામાં। વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, અને આ ઉપરાંત વોલ્ટ કેવો માણસ હતો? તો વોલ્ટ એક જટિલ માણસ હતો, બરાબર, એને સમજવો બહુ અઘરો હતો, ખૂબ જ જટિલ માણસ હતો। ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ સ્પેશિયલી ફોર ધેમ હુ વર્ક વિથ હિમ, ખાસ કરીને જે લોકો એની સાથે કામ કરતા હતા, બરાબર, એમના માટે વોલ્ટને સમજવો ખૂબ જ અઘરું હતું। બરાબર, વોલ્ટ એટલો બધો જટિલ વ્યક્તિત્વ ધરાવતો માણસ હતો કે એને સમજવો સહેલો નહીં હતો। હી હેડ અ ડ્રીમ ટુ મેક સમથિંગ વિચ ઇઝ ટુ બી અગેન ઓન હિઝ ઓન ધીઝ અર્થ, એને એક સપનું હતું, બરાબર, કે એવું નિર્માણ કરવું છે કે જે પૃથ્વી પર ફરી ક્યારેય ન બને, એ કંઈક એવા વિચારો ધરાવતો હતો, કંઈક એવું બનાવવું છે, કંઈક એવું નિર્માણ કરવું છે કે એના જેવું બીજું પૃથ્વી પર બીજું કશું ન હોય, બરાબર। તો આ વોલ્ટનું વ્યક્તિત્વ છે। પહેલા પ્રશ્નનો જવાબ, ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર, તો શું લખવાનું છે? તો વોલ્ટ ડિઝની વોઝ અ કોમન ચાઇલ્ડ લાઇક અધર્સ, બટ હી વોઝ ડિફરન્ટ ફ્રોમ અધર્સ ટુ, હી હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ થિંક અનબિલીવેબલ થોટ, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ સ્પેશિયલી ધેન હુ વર્ક વિથ હિમ, અને હી ડ્રીમ ટુ મેક સમથિંગ વિચ ઇઝ ટુ બી અગેન ઓન ધીસ અર્થ। હવે બીજો પ્રશ્ન છે તમારો, વોટ ડી હી સ્ટડી, એ શું ભણ્યો, બરાબર, એ શું ભણ્યો હતો, એને શાનો અભ્યાસ કર્યો હતો? આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટ, અને અભ્યાસ પછી એણે શાની શરૂઆત કરી? તો એનો જવાબ છે બીજા પ્રશ્નનો જવાબ, તમે પ્રશ્ન વાઇઝ જ આગળના લેસનમાં પણ મેં સમજાવેલું એ પ્રમાણે પ્રશ્નને ધ્યાનમાં લઈને એ એક એક માર્કના પ્રશ્નો તમે જો મોડે કરશો તો
तो तमने आ शॉर्टकट एटली अघरी नहीं लागे ने एटली मोटी पण नहीं लागे मोडे करवा माटे। बीजा प्रश्न जो व्हाट डीड ही स्टडी पहला एटलू समझिए तो ही स्टडीड कार्टूनिंग इन शिकागो। एने शिकागो शहर नी अंदर कार्टूनिंग नो अभ्यास कर्यो कार्टूनिंग नो अभ्यास कर्यो। હવે બીજો પ્રશ્ન છે એની સાથે જ આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટ તો ધેન હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી બટ ધેટ ફ્લોપ્ડ। અને ત્યાર પછી અભ્યાસ પૂરો કર્યા પછી એણે કેન્સાસ સિટીની અંદર અમેરિકાના કેન્સાસ સિટીની અંદર એણે એક નાનકડી એનિમેટેડ કંપની એક એનિમેશન કંપની એણે શરૂ કરી કે જે નિષ્ફળ ગઈ બરાબર દેટ ફ્લોપ એટલે એ નિષ્ફળ એટલે એનો પહેલો પ્રયત્ન આવી રીતે નિષ્ફળ ગયો હતો। આ બીજા પ્રશ્નનો જવાબ છે બરાબર। તમે જોઈ શકો છો મોટા મોટા ફૂલ સ્ટોપ મેં મૂકેલા છે જ્યાં પહેલા પ્રશ્નનો જવાબ પૂરો થયો તે પછી આ જે અંડરલાઈન તમને દેખાય છે એ એટલું બીજા પ્રશ્નનો જવાબ છે બરાબર। વોટ ડીડ હી સ્ટડી તો હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો આફ્ટર એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી બટ દેટ ફ્લોપ્ડ। હવે આપણો ત્રીજો પ્રશ્ન છે વોટ વોઝ હિઝ ડિસિઝન એટ ધ એજ ઓફ 21 21 વર્ષની ઉંમરે એણે શું નિર્ણય લીધો તો ધેન હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ એટ ધ એજ ઓફ 21। બસ આટલું જ ત્રીજા પ્રશ્નનો જવાબ। એણે 21 વર્ષની ઉંમરે શું નક્કી કર્યું તો 21 વર્ષની ઉંમરે એણે નક્કી કર્યું કે હવે હોલીવુડ જવું છે અને ત્યાં જઈને આપણું નસીબ અજમાવવું છે બરાબર। પહેલો પ્રયત્ન નિષ્ફળ ગયો પછી એણે હોલીવુડમાં જઈને નસીબ અજમાવવાનું નક્કી કર્યું। ચોથો પ્રશ્ન છે હુ હેલ્પ હિમ બાય મની હવે એણે પૈસાની મદદ કોણે કરી તો હી બોરોડ ચોથા પ્રશ્નનો જવાબ હવે હી બોરોડ $500 ફ્રોમ અંકલ એન્ડ ધ મોસ્ટ સક્સેસફુલ જર્ની બિગેન। તો એણે શું કર્યું તો એણે ત્યાંથી એના એક અંકલ પાસેથી $500 ઉધાર લીધા અને $500 ઉધાર લઈને એ હોલીવુડ જતો રહ્યો અને હવે અહીંયાથી એના સંઘર્ષથી લઈને સફળતા સુધીની જે પ્રવાસ છે એના જીવનની જે યાત્રા છે એની શરૂઆત થઈ। આ ચોથા પ્રશ્ન જવાબ આટલો જ હુ હેલ્પ હિમ તો હી બોરોડ $500 ફ્રોમ હિઝ અંકલ એના અંકલ પાસે જેણે $500 ઉધાર લીધા હતા અને અહીંથી એની સૌથી સફળ જીવનને એના સૌથી સફળ પ્રવાસનો આરંભ થયો બરાબર। પાંચમો પ્રશ્ન છે વિચ વોઝ હિઝ ફર્સ્ટ સિરીઝ હવે એની પહેલી સિરીઝ કઈ હતી તો પાંચમો પ્રશ્ન અહીંયાથી શરૂ થાય છે વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ નેમ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક સિરીઝ એણે શરૂઆત કરી ધેટ વોઝ વેરી હાર્ડ ટાઈમ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર એ સમય વોલ્ટ અને એના ભાઈ માટે ખૂબ જ કપરો સમય હતો ખૂબ જ મુશ્કેલ સમય હતો ધે ટ્રાઈ ટુ મેક સમ મની એમણે થોડા પૈસા બનાવવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા હતા બરાબર। ધ ફર્સ્ટ સિરીઝ ડીડ નોટ મેક સો મેની સ્પ્લેસીસ પરંતુ આ જે પહેલી સિરીઝ હતી એણે કંઈ ખાસ કમાણી કરી આપી નહીં કંઈ ખાસ કમાણી થઈ નહીં બરાબર। સો વોલ્ટ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ નેમ્ડ ઓસવાલ્ડ ધ રેબિટ તેથી વોલ્ટે નક્કી કર્યું કે હવે આપણે એક નવી સિરીઝ શરૂ કરીશું જેનું નામ હશે ઓસવાલ્ડ એક સસલું બરાબર આ એક નવી સિરીઝ શરૂ કરીશું। ઇટ ડીડ બેટર બટ સમ ડિસ્ટ્રીબ્યુટર્સ મેડ સમ ટ્રબલ તો આ સિરીઝ સારી ચાલી નવી સિરીઝ જે હતી ઓસવાલ્ડ ધ રેબિટ એ સારી ચાલી બરાબર એકંદરે સારું કામ કરવા લાગી પરંતુ કેટલાક જે એના ડિસ્ટ્રીબ્યુટર હતા જે એના વેચાણકારો હતા એ સિરીઝના એ લોકોએ થોડી સમસ્યા ઊભી કરી વોલ્ટ ઇગ્નોર્ડ
ઓલ ધેટ એન્ડ કન્ટિન્યુ હિઝ વર્ક. તો આ બીજી સિરીઝમાં એને રૂપિયા નહોતા મળ્યા, ડિસ્ટ્રીબ્યુટરે પૈસા નહીં આપ્યા, તો બીજો પ્રયત્ન પણ એનો આ નિષ્ફળ ગયો. એટલી કંપની નિષ્ફળ ગઈ, સોરી, પછી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નિષ્ફળ ગઈ બીજો પ્રયત્ન, ઓસ્વાલ ધ રેબિટ ચાલી પણ એના પૈસા નહીં મળ્યા, બરાબર, તો ત્રીજો પ્રયત્ન પણ એનો નિષ્ફળ ગયો. છતાં વોલ્ટ હિંમત હાર્યો નહીં અને એને પોતાનું કામ ચાલુ રાખ્યું, બરાબર. તો આ તમારા પાંચમા પ્રશ્નનો જવાબ છે. એકવાર ફરીથી સમજી લો, પાંચમો પ્રશ્ન ક્યાંથી શરૂ થાય છે? અહીંયાથી શરૂ થાય છે. વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, ત્યાંથી લઈને કન્ટિન્યુડ હિઝ વર્ક, આટલો પાંચમા પ્રશ્નનો જવાબ છે. ઓકે ફ્રેન્ડ્સ, દેન છઠ્ઠો પ્રશ્ન છે, વિચ સિરીઝ વોઝ અ ગ્રેટ સક્સેસ, એની કઈ સિરીઝથી એને સૌથી વધારે સફળતા મળી એ જોઈએ. હવે હી સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ અબાઉટ અ માઉસ નેમ્ડ મિકી, એણે એક નવી સિરીઝ શરૂ કરી જેનું નામ હતું મિકી. તો આ છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે, આટલું જ, બરાબર. એણે મિકી નામની નવી સિરીઝ શરૂ કરી જેનાથી એને સફળતા મળી. સાતમો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ ડિઝનીલેન્ડ, હવે ડિઝનીલેન્ડ વિશેની બધી માહિતી આપવાની છે, બરાબર. ડિસ્ક્રાઇબ ધ ડિઝનીલેન્ડ, હિઝ જર્ની ઓફ ફોર મેકિંગ ડિઝનીલેન્ડ સ્ટાર્ટેડ ફ્રોમ હિયર, અહીંથી જ એની ડિઝનીલેન્ડ માટેનો પ્રવાસ શરૂ થયો. મિકી ગોટ એન અનબિલીવેબલ સક્સેસ, મિકીને માની ન શકાય એવી એને સફળતા પ્રાપ્ત થઈ. બાય ધીસ સિરીઝ વોલ્ટ બીકમ અ રીચ પર્સન, અને આ સિરીઝથી વોલ્ટ એક ખૂબ જ ધનવાન માણસ બની ગયો. વોલ્ટ્સ ઓલ ડ્રીમ્સ કેમ ટ્રુ, વોલ્ટના બધા સપના પૂરા થઈ ગયા. વોટ એવર હી થોટ હી પુટ ઓલ ધેટ ઇન રિયલ, અને હવે જે કંઈ એ વિચારતો હતો ને એ બધું જ એ વાસ્તવિક બનાવી દેતો હતો. હી ગોટ અ ગ્રેટ પોપ્યુલારિટી બાય ધ ટીવી શોઝ, મેગેઝિન્સ એટસેટ્રા, અને આ સિરીઝથી, ડિઝનીલેન્ડથી એને એટલી બધી સફળતા મળી કે એના પછી એને ટીવી શોઝ, મેગેઝિન આ બધાની અંદર પણ એણે ખૂબ જ કમાણી કરી, એને ખૂબ જ સફળતા પ્રાપ્ત થઈ. તો આ થઈ ગયો સાતમા પ્રશ્નનો જવાબ, અને હિઝ ડિઝનીલેન્ડ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ઇન ધ અર્થ સ્ટીલ, આજે પણ ડિઝનીલેન્ડ દુનિયાનું સૌથી જાણીતું સ્થળ છે, બરાબર, સૌથી પ્રખ્યાત સ્થળ છે. હિઝ મોસ્ટ સક્સેસ વોઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હાર્ડવર્ક એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક, અને એની સૌથી વધારે સફળતાનું પરિણામ શું છે, તો કે એની મહેનત અને એની વિચાર કરવાની અસાધારણ ક્ષમતા, બરાબર. હવે આઠમો પ્રશ્ન જોઈએ છેલ્લે, વોટ ડીડ હી ડુ આફ્ટર બીંગ સોલ્વન્ટ, એનો અર્થ છે કે ધનિક બન્યા પછી એણે શું કર્યું, પોતાનું દેવું ઉતારવા માટે એ શું કરતો હતો પહેલાંથી. તો બીંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખતથી જ, શરૂઆતથી જ, બરાબર, એણે જે શરૂઆત કરીને ત્યારથી જ એણે નક્કી કરી રાખ્યું હતું કે જે પણ બીજા લોકોની પાસેથી આપણે જે ઉધાર લીધા છે પૈસા એ એમને આપી દેવાના, બરાબર. હી સ્ટાર્ટેડ અ બિઝનેસ, એણે ધંધો શરૂ કર્યો ને ત્યારથી જ એવું નક્કી કરેલું, વેર હી ગેવ ધ ચાન્સ ટુ ધ અધર પીપલ, અને એણે જે ધંધો શરૂ કર્યો, ડિઝનીલેન્ડ, ડિઝની ચેનલ, ડિઝની વર્લ્ડ, ડિઝની સ્ટુડિયો, આ બધું જે એણે ધંધો શરૂ કર્યો એમાં એણે નવા નવા લોકોને તક આપવાની પણ શરૂઆત કરી, જે મહેનતુ લોકો હતા, કામ કરે એવા હતા, એવા લોકોને તક આપી. સો વી કેન સે દેટ વોલ્ટ વોઝ અ વેરી હમ્બલ એન્ડ અ હેલ્પફુલ પર્સન, તેથી આપણે એવું પણ કહી શકીએ છીએ કે વોલ્ટ એ ખૂબ જ નમ્ર અને ખૂબ જ મદદરૂપ થાય એવો વ્યક્તિ હતો, મદદગાર વ્યક્તિ હતો. હી ઓલવેઝ ટ્રાય ટુ મેક સમથિંગ ડિફરન્ટ એન્ડ ડિઝનીલેન્ડ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ ગ્રેટ એબિલિટી ઓફ જીનિયસ, અને એ હંમેશા કંઈક નવું કરવાનું વિચારતો હતો, અને ડિઝનીલેન્ડ એ એનું જ પરિણામ છે કે ખરેખર એ દર્શાવે છે ડિઝનીલેન્ડ કે એની બુદ્ધિ જે હતી એ અદ્ભુત હતી, બરાબર. હી વિલ બી રિમેમ્બર ફોર એવર, અને તેથી જ એ હંમેશા માટે આપણને યાદ રહેશે. ઓકે મિત્રો,
नीचे एनु भाषांतर पण छे, बराबर, जेथी तमारे फरीथी एक वार वाँचवू होय अने समझवू होय तो नीचे भाषांतर आपेलू छे, बराबर। मैं तमने आखी शॉर्ट नोट समझावी छे मित्रों। तमारे होमवर्क में शू करवानुं छे मित्रों, तो कि आ शॉर्ट नोट नो हेडिंग, एना क्वेश्चन अने इंग्लिश में जे शॉर्ट नोट लगेल छे एनु भाषांतर लखवानुं नथी, ए सिवायनुं तमारी नोटबुक में तमारे उतारी देवानुं छे अने बीजा यूनिटनी एक्जाम माटे एनी तैयारी करी देवानी छे। ओके मित्रों, आगळनी शॉर्ट नोट बीजा वीडियो में समझावुं छुं। ओके, बाय।